નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે તમારી સમક્ષ જે આવનારી પરીક્ષા છે એના માટે જીપીએસસીને લગતા પ્રશ્ન જવાબની યાદી છે એ આ વિડીયોસની અંદર જોવા મળશે અગાઉ ન જોયેલા હોય તો વિડીયોસ જોઈ લેજો વિડીયોસ ગમે તો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો પ્રશ્ન છે નીચેના વિધાનો તપાસીને યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે બે વિધાનો આપેલા છે પહેલું છે તાજેતરમાં સરકારે ફેક ન્યૂઝ રોકવા માટે ફેક ચેક મોડ્યુલની સ્થાપના કરવાનો નિર્ણય લીધો છે બીજું છે તેનું ગઠન સૂચના અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત કરવામાં આવશે તો બંને વિધાનો સાચા છે એનો ઉદ્દેશ સરકાર તથા સરકારી એજન્સીઓ વિરુદ્ધ ફેલાવનારા સમાચારોની વાસ્તવિકતાને સ્પષ્ટ કરવાનો છે તેના દ્વારા ઓનલાઈન તથા ડિજિટલ કન્ટેન્ટ પર ફોકસ કરાશે ત્યાર પછી વાત કરીએ પ્રજાસત્તાક દિવસ બે હજાર વીસની પરેડ માટે ભારતે કયા દેશના રાષ્ટ્રપતિને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કર્યા છે તેમાં આવશે બ્રાઝિલ બ્રાઝિલ દેશના મહેમાન તરીકે બ્રાઝિલના રાષ્ટ્રપતિ છે રાષ્ટ્રપતિના નામ છે બોલ એમને આમંત્રિત કરેલા છે દિવસ માટે રોર ઓફ ધી સી નામક નો સૈનિક અભ્યાસનું આયોજન ભારત અને કયા દેશ વચ્ચે થઈ રહ્યું છે જવાબ આવશે કતાર અભ્યાસનું આયોજન પહેલીવાર થઈ રહ્યું છે તેઓ ઉદ્દેશ તેનો ઉદ્દેશ છે બંને દેશોની નૌસેના વચ્ચે ઇન્ટરપેરાબિલિટીને પ્રોત્સાહન આપવાનો છે આ યુદ્ધ અભ્યાસનું જ્યાં નામ જાહેર અલ બહાર રોર ઓફ ધ સી છે તેના દ્વારા કતાર અને ભારત વચ્ચે અખંડિતતા સ્થાપવા માટે આ અભ્યાસ કરવામાં આવે છે તાજેતરમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવેલ સાંસ અભિયાનનો ઉદ્દેશ શું છે ઓપ્શન છે ટીબીના કારણે મરનારા યુવાન વયના લોકોની સંખ્યામાં ઘટાડો કરો બસો પીપીએમ પાસ પર મિલિયનથી વધારે સ્કોર ધરાવતા શહેરોમાં પ્રદૂષણના સ્તરને ઘટાડવા માટે પ્રયત્ન કરવા ન્યુમોનિયાને કારણે મરનાર બાળકોની સંખ્યામાં ઘટાડો કરો અને જાહેર સ્મોકિંગ કરનારને લોકોને દંડ કરો તો મેં આવશે સી ઓપ્શન ન્યુમોનિયાને કારણે મરનાર બાળકોની સંખ્યામાં ઘટાડો લાવો અભિયાન અંતર્ગત ન્યુમોનિયા પીડિત બાળકોને આશા કાર્યકર્તા દ્વારા એન્ટીબાયોટિક અમોક્સિલિન ડોઝ પ્રદાન કરવામાં આવે છે અને સાંસનું પૂરું નામ થશે સોશિયલ અવેરનેસ એન્ડ એક્શન ટુ ન્યુટ્રિલાઇઝ ન્યુમોનિયા સક્સેસફુલી એટલે સાંસ નામ આપેલું છે તો ન્યુમોનિયાને કારણે જે મળનાર બાળકો છે એની સંખ્યામાં ઘટાડો કરવા માટે આ કાર્ય હાથ ધરવામાં આવેલું છે ભારતના કયા મંત્રાલયે તાજેતરમાં ભારતીય પોષણ કૃષિ કોષ લોન્ચ કરવાનો નિર્ણય લીધેલો છે જવાબ આવશે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આ કોષ દેશના એકસો અઠ્યાવીસ કૃષિ જળવાયુ ક્ષેત્રોની વિભિન્ન ફસલો માટે ભંડારના રૂપમાં કાર્ય કરશે તેમાં યાદ રાખજો ભારતીય પોષણ કૃષિ કોષ છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તાજેતરમાં ભારતીય સેના દ્વારા સિંધુ સુદર્શન નામક અભ્યાસનું આયોજન કયા સ્થળે કરવામાં આવી રહ્યું છે તેમાં આવશે રાજસ્થાન રાજસ્થાનના બાડમેરમાં યોજાનારા આ યુદ્ધમાં અભ્યાસમાં ભારતીય ભૂમિદળ અને વાયુસેનાના ચાલીસ હજાર જવાનોએ ભાગ લી લઈ રહ્યા છે તેમાં સિંધ સિંધુ સુદર્શન નામનો અભ્યાસનું આયોજક છે એ ભારતીય સેના દ્વારા રાજસ્થાનમાં કરવામાં આવેલું છે આંધ્રપ્રદેશ સરકાર દ્વારા તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલું નાડા નેડુ કાર્યક્રમ સેના સાથે સંબંધિત છે અમે આવશે શાળાઓ સાથે સંબંધિત છે તેનો ઉદ્દેશ્ય છે સરકારી શાળાઓનું કાયાકલ્પ કરવાનો છે તથા તેને પ્રતિસ્પર્ધી સંસ્થાના રૂપમાં પરિવર્તિત કરવાનો છે તો નાડા નેડ કાર્યક્રમ છે શાળાઓ સાથે સંબંધિત છે નીચેના વિધાનો વાંચીને તેના યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે બે વિધાન આપેલા છે પ્રથમ કૃષિ આંતરરાષ્ટ્રીય ક્રેતા વિક્રેતા સંમેલનનું આયોજન અરુણ અરુણાચલ પ્રદેશમાં કરવામાં આવ્યું તેનું આયોજન નીતિ આયોગ દ્વારા કરવામાં આવ્યું માત્ર એ પહેલું જે વિધાન છે એ જ સાચું છે તેનું આયોજન એપીઈડીએ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવ્યું ના ઇવેન્ટમાં નેપાળ ભૂતાન ઇન્ડોનેશિયા બાંગ્લાદેશ યુએ ઓમાન અને ગ્રીસ જેવા દેશોએ ભાગ લીધો હતો ગોલ્ડન લીફ એવોર્ડ કયા સેક્ટર માટે આપવામાં આવે છે તેમાં આવશે તમાકુ માટે નેધરલેન્ડના એમસ્ટરડેમના ટેબ ઓક્સપો બે હજાર ઓગણીસમાં ભારતીય તમાકુ બોર્ડ ગુટુરને આ એવોર્ડથી સન્માનિત કરવામાં કરાયેલું હતું તો ગોલ્ડન લીફ એવોર્ડ છે એ તમાકુના સેક્ટર માટે આપવામાં આવે છે હાલમાં નિધન પામનાર વશિષ્ઠ નારાયણ સિંહ ક્ષેત્ર સાથે જોડાયેલા હતા એમાં જવાબ આવશે ગણિત સાથે તેઓ ભારતના આઇન્સ્ટાઇન તરીકે પણ ઓળખાય છે તેમનો જન્મ છે બિહારમાં થયો હતો અને તેઓ પાછલા પાંત્રીસ વર્ષથી સ્ક્રીજોફેનિયાથી પીડિત હતા નારાયણસિંહ સાથે ભારત સરકારના કયા મંત્રાલયે સ્વચ્છ નિર્મળ तट અભિયાનની શરૂઆત કરી એમાં પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય અગિયારથી સત્તરના નવેમ્બર સુધી પર્યાવરણ મંત્રાલય દ્વારા આ અભિયાન છે એ ચલાવાઈ રહ્યું છે તેનો ઉદ્દેશ છે પચાસ સમુદ્ર તટોને ઓળખ કરી તટીય પાર તંત્ર વિશે લોકોમાં જાગૃતતા પેદા કરવાનો પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા સ્વચ્છ નિર્માણ તટના અભિયાનની શરૂઆત કરવામાં આવેલી છે તાજેતરમાં એસસીઓ સંગઠનનો સંયુક્ત અભ્યાસ એસસીઓ એક્સ બે હજાર ઓગણીસ ક્યાં યોજાયો છે જવાબ આવશે ભારતમાં ભારતના ગૃહ મંત્રાલય દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સ એનડીઆરએફએ સહયોગ કર્યો હતો સ્કોટ જેટીએક્સ બે હજાર ઓગણીસ ભૂકંપ શોધ અને બચાવ માટેનો અભ્યાસ છે તેમાં તમામ એશિયો દેશ ભારત પાકિસ્તાન રશિયા ચીન તઝકિસ્તાન ઉઝબેકિસ્તાન કઝાસ્ કઝાકિસ્તાન કિર્ગિસ્તાનને ભાગ લીધો હતો તો એશિયો સંગઠનનો સંયુક્ત અભ્યાસ ભારતની અંદર યોજાયેલો તાજેતરમાં કયા દેશે ભારતીય રેલવેમાં સૌથી મોટા એફડીઆઈ રોકાણની જાહેરાત કરી હતી જવાબ આવશે ફ્રાન્સ ભારતીય રેલવેના માલવાહક કોરિડોરના વિકાસ માટે ફ્રાન્સની અલ્ટો અલ્સ્ટોમ કંપનીએ ત્રણ પોઈન્ટ પાંચ બિલિયન યુરોના રોકાણની જાહેરાત કરી હતી તે ભારતમાં આઠસો ઇલેક્ટ્રિક લોકોમોટિવ્સના નિર્માણ માટે માઘેપુરા ઇલેક્ટ્રિક લોકોમોટિવ્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે કાર્ય કરશે તો દેશ આવશે ફ્રાન્સ તાજેતરમાં કયા ભારતીય ન્યૂયોર્ક મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટના ટ્રસ્ટી તરીકે નિમણૂક પામ્યા હતા જવાબ આવશે નીતા અંબાણી આ મ્યુઝિયમ દોઢસો વર્ષ જૂનું છે નીતા અંબાણી આ મ્યુઝિયમના પ્રથમ ભારતીય ટ્રસ્ટી છે નીતા અંબાણી ભારતના બિઝનેસવુમન શિક્ષણવિદને દાન કરતા છે તો ન્યૂયોર્ક મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટના ટ્રસ્ટી નીતા અંબાણીને બનાવવામાં આવેલા તાજેતરમાં કઈ સંસ્થાએ કાગળ આધારિત સેન્સર વિકસિત કર્યું જેનો ઉપયોગ દૂધની ગુણવત્તા ચકાસણીમાં થાય છે જબ આઈઆઈટી ગુવાહાટી આ સેન્સરનો ઉપયોગ ઘરે પણ કરી શકાય છે તેનાથી દૂધની ક્વોલિટી ચેક થાય છે આ સેન્સર દૂધમાં રહેલ આલ્કાઇન

આયોગના પૂર્વ સદસ્ય તથા જળ સંરક્ષણ ક્ષેત્રના તજજ્ઞ છે આ સમિતિમાં દસ સભ્ય છે અને સમિતિના છ માસમાં પોતાનો રિપોર્ટ જળશક્તિ મંત્રાલયને સોંપી દે છે તો રાષ્ટ્રીય જળનીતિ તૈયાર કરવા માટે રચાયેલા સમિતિના અધ્યક્ષ છે મિહિર શાહ તાજેતરમાં નાણાં મંત્રાલયે જે વૈકલ્પિક નિવેશ કોષ અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડની સ્થાપનાની જાહેરાત કરી તે કઈ બાબતના રોકાણ સંબંધિત છે તેમાં જવાબ આવશે આવાસ પરિયોજના વૈકલ્પિક નિવેશ કોષ અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ એમાં આવાસ પરિયોજના યાદ રાખજો આ ફંડ સમગ્ર દેશમાં અટકી પડેલ સસ્તી અને મધ્યમ આવક વર્ગની આવાસ પરિયોજનાને પુનઃ શરૂ કરવા માટે છે જેમાં કુલ પચીસ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે જેનાથી પંદર હજાર કરોડ રૂપિયા એસ બી એલઆઈસી ઉપલબ્ધ કરાવશે આવાસ પરિયોજના એમાં આવશે વૈકલ્પિક નિવેશ નિવે કોષ જે નાણાં દ્વારા સ્થાપનાની જાહેરાત કરેલી જે મૂડી રોકાણ સંબંધિત છે તાજેતરમાં કયા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું એમાં જવાબ આવશે મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પણ પક્ષને પૂર્ણ બહુમતી ન મળતા સરકાર રચવામાં નિષ્ફળતા મળી છે જે સંદર્ભે અનુચ્છેદ ત્રણસો છપ્પન અનુસાર રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીના રિપોર્ટના આધારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યું તો એવું રાજ્ય હમણાં બન્યું છે મહારાષ્ટ્ર જેમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડવામાં અનુસાર રાજ્યપાલ છે ભગતસિંહ જે બ્રિક્સ સમિટ છે એ કયા સ્થળે થઈ રહી છે બ્રિક્સ સમિટ છે બ્રાઝિલિયા અને બ્રાઝિલમાં થઈ છે બરાબર તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છઠ્ઠી વખત બ્રિક્સ સમિટમાં ભાગ લઈ રહ્યા છે અને આ વર્ષની સમિટની થીમ છે ઇકોનોમિક ગ્રોથ ફોર ઇનોવેટિવ ફ્યુચર બ્રિક્સ દેશોમાં આવશે બ્રાઝિલ રશિયા ભારત ચીન અને દક્ષિણ આફ્રિકા બ્રાઝિલ રશિયા ભારત ચીન અને દક્ષિણ આફ્રિકા તો 11મી બ્રિક્સ સમિટ છે બ્રાઝિલિયા બ્રાઝિલમાં થઈ રહી છે તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા કોઈ સંસ્થાનો આરટીઆઈ ના કાયદાના દાયરામાં સમાવેશ કરતો સીમાવર્તી ચુકાદો આપવામાં આવ્યો એમાં જવાબ આવશે ચીફ જસ્ટિસ ઓફિસ મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી ખંડપીઠે પોતાના ચુકાદામાં જણાવ્યું કે ચીફ જસ્ટિસ ઓફિસ એ જાહેર સંપત્તિ છે જેથી તે માહિતી અધિકાર કાનૂન આરટીઆઈની અંદર આવે છે આ ચુકાદો આરટીઆઈ એક્ટની મજબૂતી રૂપે માનવામાં આવી રહ્યો છે તો ચીફ જસ્ટિસ ઓફિસ દ્વારા આરટીઆઈના કાયદાના દાયરામાં સમાવેશ કરતો સીમાવર્તી ચુકાદો આપવામાં આવ્યો ત્યાર પછી આવશે તાજેતરમાં કયા દેશે પેરિસ સમજૂતીની જોગવાઈથી અલગ થવાની પ્રક્રિયા પ્રારંભ કરી છે એમાં જવાબ આવશે યુએસએ યુએસએ દેશ છે અને પેરિસ સમજૂતી જોગવાઈથી અલગ થવા માટેની પ્રક્રિયાનો પ્રારંભ કર્યો છે જેમાં જળવાયુ પરિવર્તન સંબંધિત પેરિસ સમજૂતી બે હજાર પંદરમાં બસો દેશો વચ્ચે થઈ હતી અને યુએસએની આ સમજૂતીમાં સો બિલિયન ડોલરના વિકાસશીલ દેશોને આપવામાં ફંડમાં વધુ ભાગીદારી હતી છે જળવાયુ પરિવર્તન સંબંધિત યુએસએ દેશમાંની પેરિસ દેશની સમજૂતી અલગ થવાની જોગવાઈ છે અલ્ઝાઇમર રોગના નિદાન માટે કયા દેશે જી વી નવસો એકોતેર નામની દવા વિકસિત કરી છે એમાં જવાબ આવશે ચીન અલ્ઝાઇમર રોગ ડિમેરિયા સિન્ડ્રોમનું સામાન્ય રૂપ છે જેમાં મગજની તંત્રી કોશિકા નષ્ટ થઈ જાય છે તેનાથી યાદશક્તિ પર નકારાત્મક પ્રભાવ પડે છે તો એના માટેની જીવી નવસેકો તેનાની દવા ચીન દ્વારા વિકસાવવામાં આવેલી છે કોઈ સંસ્થાએ આઈ એનડીએર નામક ગુણવત્તા આધારિત રિપોઝિટરીની સ્થાપના કરી છે મજબ હશે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ રિસર્ચ આઈ એનડીએર ઇન્ડિયન એર ક્વોલિટી સ્ટડીઝ ઇન્ટરેક્ટિવ રેસ્પર રિપોસિટરીની સ્થાપના સીએસઆઈઆરની પ્રયોગશાળા નેશનલ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ દ્વારા નિર્મિત છે તેમાં ઓગણીસો પાંચ સુધીના બધા પ્રમુખ કાયદાને ઓનલાઈન સંગ્રહિત કરવામાં આવ્યા છે તેમાં વાયુ પ્રદૂષણ સાથે જોડાયેલ બારસો પંદર રિસર્ચ પેપર એકસો સિત્તેર રિપોર્ટ અને કેસ સ્ટડી પણ સમાવવામાં આવ્યા છે તો ઇન્ડિયન એર ક્વોલિટી સ્ટડીઝ ઇન્ટરેક્ટિવ રિપોઝિટરી નામક જે વાયુ ગુણવત્તા આધારિત રિપોઝિટરી છે વાયુ ગુણવત્તા આધારિત એમાં એ સંસ્થા છે એના માટે કોણે સ્થાપના કરી તો કે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ રિસર્ચ એ સ્થાપના એની કરેલી કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ ત્યાર પછી વાત કરીએ તાજેતરમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એ સેના પર પ્રતિબંધ મૂકવાનું સૂચન કરેલું તેમાં આવશે રિવર્સ ઓસ્મોસિસ આરો ઉપર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે આરો પર પ્રતિબંધ કરેલો એનજીટીએ જે ક્ષેત્રમાં ખારું પાણી નથી ત્યાં આરોનો ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનું કેન્દ્ર સરકારનું સૂચન કર્યું છે આરો સિસ્ટમ એ પાણી શુદ્ધિકરણ માટેની પ્રક્રિયા છે અને એનજીટી મુજબ જેનાથી ઘણું પાણી વેડફાતું હોવાથી તેના પર પ્રતિબંધિત કરવું જરૂરી છે તો આરો સિસ્ટમ રિવર્સ ઓસોમસી સિસ્ટમ છે એ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે તેના પર પ્રતિબંધ કરવાનું સૂચન કરેલું છે કયા દેશો દેશે રોબો બી રોબોટનું નિર્માણ કર્યું છે એમાં જવાબ આવશે યુએસએ દ્વારા આ રોબોટનું નિર્માણ યુએસએની હાવર્ડ માઇક્રો રોબોટિક્સ રેબોરેટરીમાં કરવામાં આવ્યું છે તે મધમાખી જેમ ઉડાન ભરી શકે તે આસાનીથી દુર્ગમ સ્થાનો પર પહોંચી શકે છે તે કોઈ એક પદાર્થ સાથે ટકરાવાથી તૂટતો નથી એ રોબો બી રોબોટ છે એનું નિર્માણ યુએસએ દ્વારા કરવામાં આવેલું તો આવા ઘણા બધા પ્રશ્ન જવાબ છે એ પૂછાઈ શકે છે તો જીપીએસસીને આવનારી પરીક્ષામાં દરેક માટે ઉપયોગી થઈ શકે એવા જનરલ સ્ટડીઝની અંદર પૂછાઈ શકે એવા મોસ્ટ ટાઈમ બી કહી શકે એવા પ્રશ્ન જવાબ તમે જોયા બીજા પણ આવા પ્રશ્ન જવાબ જોતા રહેજો આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી આવનારા વિડીયોઝની માહિતી તમને મળી જશે વિડીયો અપલોડ થયો છે એની માહિતી મળી જશે પણ ફ્રી ઓફ છે અગાઉ ન જોઈ લે તો વિડીયો સેક્શનની અંદર અને પ્લેલિસ્ટની અંદર પણ આવા વિડીયો જોઈ લેજો વિડીયો ગમે તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો ಜೋತಾ ವಿಡಿಯೋ ಜ್ಞಾನಮ ಓದಾರ ಕೊಡ್ತಾ ಸಾರಾ ಮಾರ್ಕ್ ಮೇಡೋ, ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್